દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વરસાદની તાવતી વાવાઝોડાના પગલે જીએસઆરટીસી બસ સેવા રાજ્યભરમાં સ્થગિત કરવામાં આવી છે. આવતીકાલે જે રૂટ પર સમસ્યા નહીં હોય ત્યાં સેવા શરૂ કરવામાં આવશે. વાવાઝોડાના કારણે જીએસઆરટીસી વિભાગને અંદાજે 70 લાખનું નુકસાન થયું છે. અમરેલી અને મહુવા કોસ્ટલ બેલેટમાં સૌથી વધુ નુકસાન થયું છે. તાવતે વાવાઝોડાના પગલે બસ સેવા રાજ્યભરમાં સ્થગિત કરવામાં આવી હતી જેથી કોઈને નુકસાન ન પહોંચી શકે. આવતીકાલે જે રૂટ પર એસટીના તમામ ઓપરેશનને બંધ રાખવામાં આવ્યા છે, સ્થગિત રાખવામાં આવ્યા છે. પરંતુ એસટીમાં આપ જોઈ શકો છો કે જે રીતે એક આખો કંટ્રોલ રૂમ છે, કંટ્રોલ રૂમની અંદર રાજ્યમાં જેટલી પણ જીએસઆરટીસીની બસો છે તેમને સલામત સ્થળે એક પહોંચાડવા માટેનો જે કવાયત છે તે કવાયત હાથ ધરાઈ છે. તમામ જે બસો છે તેમને જીપીએસ દ્વારા જે ટ્રેક કરવામાં આવે છે તેના હિસાબે કઈ બસ હાલમાં કઈ જગ્યા ઉપર છે, ટોટલ કેટલી બસો છે, તેમના લોકેશન ક્યાં છે, તેમની મૂવમેન્ટ ક્યાં છે તે જોવા મળી રહી છે. ટોટલ જો વાત કરવામાં આવે તો 400થી પણ વધારે બસો હતી જે ઓન ટ્રીપ હતી તેમને સલામત સ્થળે લેવામાં આવી છે. રાજ્યમાં હાલમાં 4354 જેટલી બસો ઉપલબ્ધ છે. ત્યારે કોઈપણ પ્રકારની જે નુકસાન ન થાય તેનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જે બસો છે તે બસો સલામત સ્થળે પણ મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ તમામ વસ્તુઓનું કંટ્રોલ રૂમ પરથી સીધું મોનિટરિંગ થઈ રહ્યું છે. આપણે સાથે વાતચીત કરવા માટે ડીટીઓ જોશી સાહેબ ઉપસ્થિત છે, તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, 70 લાખના નુકસાનની વાત આવી રહી છે તો આજે 70 લાખનું નુકસાન છે તે કયા વિસ્તારોમાં થયું? સૌથી વધારે અફેક્ટ જે સેવા છે તે ક્યાં થઈ છે? સૌથી વધારે અમારું જે અમરેલી ડિવિઝન છે એમાં ઉના છે, દીવ પંથક છે, એ બાજુ વધારે નુકસાન થયું છે. જૂનાગઢમાં પોરબંદર સાઈડ નુકસાન ને બધું વધારે થયું છે. તમારા બસ સ્ટેન્ડ ખાતે નુકસાન થયું છે, માલ મિલકતને નુકસાન થયું છે. ગઈકાલથી જે રીતે વાવાઝોડાનું જે ઝપેટમાં ગુજરાત આવ્યું છે તો એ સમયમાં કોઈ બસ ક્યાંક અટવાઈ ગઈ હોય અથવા તો પેસેન્જરો અટવાઈ ગયા હોય, સતત આપ ટ્રેક કરી રહ્યા છો તો એવી કેટલી કહી શકાય કે બસો ધ્યાનમાં આવી? ના, એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું કારણ કે આપણે અગોતરું આયોજન અમે જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ કરતા હતા બસો, એટલે આ સાયક્લોન આવે એ પહેલા જ તમામ બસોને અમે સલામત જગ્યાએ ખસેડી અને ઓલું કરાવી દીધું હતું, પાર્કિંગ કરાવી દીધેલી, એટલે એવી કોઈ અનાહત બની નથી બસો. સીસીટીવી કેમેરાથી તમામ જે ડેપો તમે અહીંયા કનેક્ટ કરેલા છે તો ટોટલ કેટલા ડેપોને કનેક્ટ કરવામાં આવ્યા છે અને ત્યાં કેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળે? ત્યાં અમારા તમામ ડેપો છે જીએસઆરટીના તમામ બસ સ્ટેન્ડને સીસીટીવીથી સર્ચ કરવામાં આવેલા છે, એનું અહીંથી મોનિટરિંગ કરવામાં આવે છે. એટલે બધી વ્યવસ્થિત બસો પાર્ક થાય, વ્યવસ્થિત મુસાફરોને કોઈ તકલીફ ના પડે, ક્રૂને કોઈ તકલીફ ના પડે એ બાબતનું પણ મોનિટરિંગ અહીંથી કરવામાં આવે છે. આજના દિવસ માટે ઓપરેશન સ્થગિત રાખવામાં આવ્યું છે, ક્યારથી શરૂ કરવામાં આવશે અને કયા રૂટ શરૂ કરવામાં આવશે આવતીકાલે? એ અમારી જેમ અમારા જે મુખ્ય પરિવહન અધિકારીશ્રીની જેમ સૂચના મળશે એમ ધીમે ધીમે ઓપરેશન જે જે વિસ્તારો અફેક્ટેડ ના થાય એમાં ઓપરેશન ચાલુ કરવામાં આવશે ધીમે ધીમે. અત્યારે તમામ ઓપરેશન બંધ છે અમારું. બિલકુલ, તમામ ઓપરેશન બંધ છે પરંતુ ટ્રેકિંગ અહીંયા સતત ચાલુ છે. બસોના લોકેશનથી લઈ અને સીસીટીવી કેમેરાથી લઈ અને સતત જે ટ્રેકિંગ છે તે અહીંયા થઈ રહ્યું છે. ઓપરેશન આજના દિવસમાં બંધ કરવામાં આવ્યું છે. મુસાફરોને પણ કહી શકાય કે એક સૂચન કરવામાં આવી રહ્યું છે કે જરૂરી ન હોય તો આજની જે મુસાફરી છે તે ટાળવી જોઈએ. સૌથી વધારે જે નુકસાન એસટી વિભાગમાં જોવા મળી રહ્યું છે તે નુકસાન કોસ્ટલ બેલ્ટની અંદર, તેમાં પણ સૌથી વધારે રાજુલા અમરેલી વિસ્તારમાં મહુવા જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ બસને અથવા તો જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ મુસાફરોની સલામતી માટે આજના દિવસ માટે તમામ જે આ સેવા છે તે સ્થગિત કરાઈ છે. કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ.